અબડાસાના ભાચુંડાથી 2 કિલોમીટર દૂર આવેલા અતિ પૌરાણિક 1200 વર્ષ જૂનું બિલેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે। આ મંદિર અતિ જર્જરિત થઈ જતા 10 વર્ષ પહેલા ભાચુંડાના બાબુભાઈ બચુભાઈ ભદ્રા એકમાત્ર પરિવાર દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, જે 2 વર્ષની કોરોનાની મહામારીના કારણે 2 વર્ષે પાટોત્સવ સાદાઈથી ઉજવાયા હતા। આ વર્ષે 11મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં ભાચુંડા બીટીઆરી અને સાધવ ગામ ધુવાણા બંધ જોડાયા હતા। એક દિવસીય ઉત્સવમાં ભાનુશાળી સમાજ મોટી સંખ્યામાં મુંબઈ અને દેશ પરદેશથી માદરે વતન માં પહોંચ્યા હતા। સવારે બિલેશ્વર મહાદેવ મંદિરે પંડિતો દ્વારા હોમ હવન પૂજન સાથે જલાભિષેક અને ધ્વજારોહણ કરવામાં આવ્યા હતા। મહાઆરતી તેમજ બપોરે મહાપ્રસાદમાં હજારોની સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા। આ પહેલાં મંદિરના પરિસરમાં આવેલી સંત ઉદ્ધવરામજી મહારાજની મૂર્તિ જે ખંડિત થઈ જતા આ મૂર્તિ નવી ઊભી કરી અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પહેલાં આ વિસ્તારની 800 ગાયોને 3 દિવસ લીલા ચારા આપવામાં આવ્યો હતો। શાસ્ત્રીય પુરુષોત્તમ જોશી, મેહુલ જોશી અને રાહુલ જોશી દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવી હતી। એકમાત્ર મુખ્ય યજમાન સંતોષભાઈ બાબુલાલભાઈ ભદ્રાએ કહ્યું હતું કે આ ભગવાન બિલેશ્વર મહાદેવની જગ્યાએ મનથી માનેલી મનોકામના ભોળાનાથ પૂરી કરે છે। આવનાર દિવસોમાં આ ધાર્મિક સ્થળનો વિકાસ કરવામાં આવશે। આ ધાર્મિક કાર્યક્રમમાં મુખ્ય યજમાન બાબુભાઈ બચુભાઈ ભદ્રા પરિવાર મુંબઈ, મોહનભાઈ ભદ્રા, અશોકભાઈ ભદ્રા, સુરેશભાઈ કટારિયા, જીતેન્દ્રભાઈ ભદ્રા, લહેરીકાંતભાઈ કટારિયા, દોલુભા જાડેજા પૂજારી, નારણગર ગોસ્વામી, મહેશગર ગોસ્વામી, બીટીઆરીના સરપંચ કુમાનસિંહ જાડેજા, ભાચુંડાના સરપંચ કાદરભાઈ મંદરા, ગોપાલભાઈ પ્રધાન ભદ્રા, ખીમજીભાઈ ભદ્રા, જયંતિભાઈ મંગે, રામજીભાઈ મંગે, નાનજીભાઈ ભદ્રા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ મહેશગર દોલતદાર ગોસ્વામી, ગામ બાજુના, હું બિલેશ્વર મહાદેવનું 21 પેઢીથી પૂજા કરીએ છીએ અમે લોકો, અને આ મંદિરની ભવ્યમાં ભવ્ય એક જ વસ્તુ છે કે આ એક બહુ જાગૃત જગ્યા છે। જેમ મોહન કાકાએ કીધું કે દેશ પરદેશથી અહીંયા માણસો આવે છે અને જે કાંઈ આપણા મનોકામના હોય એ અહીંયા બિલેશ્વર મંદિરે પૂર્ણ થાય છે, અને આ બધા ભાવિક ભક્તો આવ્યા છે, ખાસ મુંબઈથી બંધાયેલા જ છે, અને ખાસ એમાં પણ બીટીઆરી ભાજનનો અહીંયા મહિમા છે, એ પાણી પછી પીએ, પહેલાં બાજુના બિલેશ્વર મંદિરે આવે, દર્શન કરી અને પછી જ પાણી પીએ, એવી રીતે અહીંયા માંડલિયા સમાજ, એ આફ્રિકા લંડન રહે છે, એ લોકો પણ અહીંયા દર્શન કરી, એમના બાલમુવારા છે કે છેડાછોડી છે એ બધું અહીંયા કરી, અને આ જાગૃત જગ્યા છે જેનું અહીંયા તમામ ભાવિ ભક્તોએ લાભ લે છે। આ મંદિરનો ઇતિહાસ એ છે કે જે તે પૂર્વ જમાનામાં અહીંયા ગાડાનો વ્યવહાર હતો જે તે વખતે, અને અહીંયાથી માંડલિયા સમાજનો કોક ભાઈએ જતા હતા અને એમને એ દર્શન દીધા છે કે અહીંયા મંદિર બનાવો, તો આજથી એ જગ્યાએ 1200 વર્ષ ત્યાં પછી અહીંયા અમારા સંતોષભાઈ ભદ્રા એ મંદિરનું નિર્માણ કરેલું છે, અને આજે બાચુના તથા બીટીઆરી તથા સંયુક્ત દેશાવરમાંથી આ જગ્યાને બધા માને છે અને એમાં બધી સગવડ સ્વરૂપ એ બધું એ લોકો કરે છે। આજે બિલેશ્વર મહાદેવનો પાટોત્સવ 11મો પાટોત્સવ હતો, એટલે અમે લોકો બધા મુંબઈથી અહીંયા આવ્યા છીએ, અને જાહેર જનતાને હું અપીલ કરું છું કે આ જગ્યા જાગૃત જગ્યા છે, મેં ક્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે દર્શન કરજો તો તમારી મનોકામના બધી પૂર્ણ થશે। એ મારી શ્રદ્ધા છે, હું નાનપણથી અહીંયા આવું છું અને મેં જે બાપાથી માંગ્યા છે બધું મને આપ્યું છે, તો તમને પણ કોઈ તકલીફ હોય તો મેં અહીંયા આવી દર્શન કરી ને પૂરો કરજો તો તમારી બધી મનોકામના પૂરી થશે। જીર્ણોદ્ધારથી પાટોત્સવથી જય ગુરુદેવ પરિવાર યજમાન પદે રહે છે, અને આ બીજા યજમાન મુખ્ય જેવા આ બિલેશ્વર પટાંગણામાં આજે નર્સરી અને ઝાડ પણ આપણે જે કે કાશ્મીરમાં બેઠા છીએ એવા માતુશ્રી લક્ષ્મીબાઈ કાનજી ભદ્રા પરિવાર અને જીતુભાઈનું ગ્રુપ અહીંયા અમારી સર્વ સમાજ અત્યારે અહીંયા ભાનુશાલી સેવાધન ટ્રસ્ટના સેવાભાઈ અશોકભાઈ પટેલ, સુરેશભાઈ કટારિયા, એમના મોટા ભાઈ બંધુ નરીભાઈ અને અત્યારે અમારા વડીલ મોહન કાકા સાથે અમારા જમાઈ દોલુભા ધીરુભા જાડેજા જોડે યજ્ઞમાં લાભ લીધો, સર્વ સમાજ અહીંયા અત્યારે પધાર્યા અને જે બિલેશ્વરનો આદેશ હતો એટલે આપણે બધા આવ્યા। સર્વ ભૂદેવ મંડળી, પત્રકાર અને મીડિયા સર્વનો સ્વાગત સાથે ખૂબ ખૂબ આભાર।